જમાને હું જોશી અમી પરિવાર આપ સૌ સેન્ટર સ્કૂલ આદિપુરના ઓનલાઈન ક્લાસમાં સ્વાગત કરું છું બાળ દોસ્તો આપણે ધોરણ 1 ની અંદર સામાન્ય જ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આપણે આજે એક નવું પ્રકરણ શીખવાના છીએ જેનું નામ છે આકાર પદ અને અંક બાળ દોસ્તો આપણી આસપાસ આવેલી વસ્તુઓ જુદા જુદા આકારની હોય છે બરાબર આપણે આજે ભાગ 1 ની અંદર આપણે આસપાસ આવેલા આકારો વિશે શીખવાના છીએ તો આકાર એટલે શું તો આપણી આસપાસ આવેલી વસ્તુઓ વિવિધ આકારની હોય છે બાળ દોસ્તો તમારી આસપાસ આવેલી વસ્તુઓ શું બધી એકસરખી છે નહીં ને એમના આકાર જુદા જુદા હોય છે તો એ આકાર કયા કયા એ આપણે આ પાઠની અંદર જોવાના છીએ સૌપ્રથમ આપણે જોઈશું ચોરસ આકાર બીજો આકાર લંબચોરસ ત્રીજો આકાર ત્રિકોણ અને ચોથો આકાર વર્તુળ આ મુખ્ય ચાર આકારો વિશે આપણે આ પ્રકરણમાં જોવાના છીએ કયા કયા આકાર ચોરસ લંબચોરસ ત્રિકોણ વર્તુળ આ આકારો વિશે આપણે આજે જોઈશું તો સૌપ્રથમ આપણે જોઈએ ચોરસ તો ચોરસ આકાર આ મુજબનો હોય છે તેની કેટલી બાજુ હોય છે 1 2 3 4 કેટલી બાજુ હોય છે 4 બાજુ હોય છે બરાબર ત્યારબાદ તમે અહીં બીજા કેટલાક ચોરસ જોઈ શકો છો બાળ દોસ્તો તમે નાનું અને મોટું એ તો શીખો છો બરાબર કયો ચોરસ મોટો છે અને કયો ચોરસ નાનો છે એ તમને અહીં જોતા જ ખ્યાલ આવી જશે સૌથી મોટો ચોરસ આ છે અને સૌથી નાનો ચોરસ આ છે આને આપણે શું કહીશું મોટો ચોરસ અને આને કહીશું નાનો ચોરસ ચોરસનો મુખ્ય શું વાત છે કે ચાર બાજુ હોય છે અને ચાર ખૂણા હોય છે કયા પ્રકારના ખૂણા તો તમે અહીં ખૂણો જોઈ શકો આને આપણે શું કહીશું ખૂણા શું કહીશું ખૂણા જેને ચાર ખૂણા પણ સરખા હોય અને ચાર બાજુ પણ સરખી હોય આ ચોરસ આકાર છે બરાબર ત્યારબાદ આપણે બીજો આકાર જોઈએ તો ચોરસ આકારની કેટલીક વસ્તુઓના ઉદાહરણ તો અહીં પાસો રૂમાલ અને આ બોક્સ બરાબર આ શું છે ચોરસ આકારની વસ્તુ બાળ દોસ્તો તમારે પણ તમારી આસપાસ આવેલી ચોરસ આકારની વસ્તુઓ શોધવાની છે ચોરસ આકારને તમે બધી જ બાજુથી જોશો તો એક તમને સરખો દેખાશે ત્યારબાદ આપણે જોઈશું તો લંબચોરસ કયો લંબચોરસ લંબચોરસ આકાર આ મુજબ હોય તેની સામ સામેની બાજુઓ સરખી હોય જેમ કે આ બાજુ અને આ બાજુ અને આ બાજુ અને આ બાજુ એ સામ સામેની બાજુઓ સરખી હોય અહીં પણ ત્રણ લંબચોરસ આપેલા છે તમે કહી શકો કે સૌથી મોટો લંબચોરસ આ છે અને સૌથી નાનો લંબચોરસ અહીં છે બરાબર તો એનો આકાર અને કદ બરાબર કદ એટલે શું મોટો અને નાનો આપણે આકારો જોતા છે આકારોનું કદ પણ સાથે જોઈ રહ્યા છીએ તો લંબચોરસ આકારની કેટલીક વસ્તુઓ તો અહીં તમારું બ્લેકબોર્ડ બિસ્કીટ અને પાટલો અથવા તો પાજો તમને કહી શકો આ છે લંબચોરસ આકારની કેટલીક વસ્તુઓ બાળ દોસ્તો તમારે પણ તમારા ઘરની અંદર લંબચોરસ આકારની વસ્તુઓ શોધવાની છે ત્યારબાદ આપણે આગળનો આકાર જોશું તો ત્રિકોણ ત્રી એટલે કે ત્રણ અને કોણ એટલે કે ખૂણા ત્રણ ખૂણા ધરાવતો આકાર એટલે કે ત્રિકોણ અહીં તમે જોઈ શકો છો કે ત્રણ ખૂણા એક અહીં એક આ બાજુ અને એક આ બાજુ ખૂણા બનાવે છે બરાબર એટલે આપણે શું કહીશું ત્રિકોણ આકાર તો અહીં કેટલાક બીજા પણ ત્રિકોણ તમે જોઈ શકો છો તમે કહી શકશો કે સૌથી મોટો ત્રિકોણ આ અને સૌથી નાનો ત્રિકોણ અહીં છે બરાબર આ એનું શું થયું કદ મોટું નાનું એનું શું થાય કદ આપણે આકારો જોયા છે આકારોમાં પણ કેવા જ પ્રકારના આકાર પણ કેવા કદમાં નાના મોટા બરાબર મધ્યમ આકાર એટલે કે વચ્ચેના આકાર ત્યારબાદ આગળ આપણે જોઈશું તો ત્રિકોણ આકારની કેટલીક વસ્તુ તો તરબૂચની કાકડી પછી અહીં આ પિરામિડ જેવું એક બનેલું છે તે તો અહીં ઇમારતના બાંધકામમાં પણ ત્રિકોણ આકારનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈશું વર્તુળ જેને એક પણ બાજુ કે ખૂણા ન હોય બધી બાજુથી ભરેલું છે એટલે શું કહીશું વર્તુળ ગોળ આપણે વર્તુળમાં પણ આપણે ત્રણ આકાર જોયા મોટો એનાથી નાનો અને એનાથી એટલે કે સૌથી નાનો બરાબર આપણે ત્રણમાંથી સૌથી મોટો વર્તુળ આ છે એટલે સૌથી નાનો
બને છે પણ દોસ્તો ત્યારબાદ આપણે જોઈશું હવે નીચે આપેલા ચિત્રોના આકાર અને કદ જુઓ તથા અંક વાંચો અહીં તમને હું કેટલાક આકારો બતાવીશ તમારે ઓળખવાનું છે કે આકાર કયો છે અને એ આકારની અંદર કયો અંક લખેલો છે જેમ કે સૌપ્રથમ આ સાનું ચિત્ર છે કયા આકારનું ચિત્ર છે આપણે હમણાં જ શીખ્યા આ સાનું ચિત્ર છે ત્રિકોણ અને એની અંદર કયો અંક લખ્યો મે કયો 5 અને ગણિતની અંદર અંકો શીખો છો તો આ અંક છે 5 ત્યારબાદ આ કયો આકાર છે ચોરસ ચોરસની અંદર કયો અંક લખેલો છે 7 ત્યારબાદ વર્તુળ આકાર એની અંદર લખેલો અંક 3 ત્યારબાદ લંબચોરસ આકાર એની અંદર અંક લખેલો છે 9 હવે આ ચાર ને તમે જો સૌથી મોટો આકાર કયો તમને દેખાય છે તો તમને દેખાશે લંબચોરસ ત્યારબાદ ત્રિકોણ ત્યારબાદ ચોરસ અને સૌથી નાનો આકાર વર્તુળનો છે જેની અંદર લખેલા છે 3 અંક બીજા કેટલાક ઉદાહરણ જોઈએ તો આ સરળ આકાર છે વર્તુળ જેની અંદર લખેલો છે અંક 6 ત્યારબાદ લંબચોરસ જેની અંદર લખેલું છે 0 ત્યારબાદ ચોરસ જેની અંદર લખેલું છે 3 ત્યારબાદ ત્રિકોણ જેની અંદર અંક લખેલો છે 2 બરાબર તો સૌથી મોટો આકાર કયો થયો અહીં વર્તુળ ત્યારબાદ લંબચોરસ ચોરસ અને ત્રિકોણ સૌથી નાનો આકાર બરાબર અહીં વર્તુળનું કદ વધારે છે ત્યારે ત્રિકોણનું કદ ઓછું છે તો બાળ દોસ્તો નાનું મોટું કદ આપણે જોયું ત્યારબાદ આપણે જોયું તો આકાર ત્રિકોણ એની અંદર લખેલું છે 4 ત્યારબાદ વર્તુળ અંક લખેલો છે 8 ત્યારબાદ લંબચોરસ લંબચોરસની અંદર 8 લખેલું છે અને ચોરસ ચોરસની અંદર 4 તો બાળ દોસ્તો તમને આકારો અને તેની અંદર લખેલા અંકો અને આકારોનું કદ વિશે ખ્યાલ આવી ગયો હશે આપણે ચાર પ્રકારના આકારો જોયા ચોરસ લંબચોરસ ત્રિકોણ અને વર્તુળ તેની અંદર લખેલા અંકો આપણે વાંચ્યા અને નાનું મોટું કદ વિશે પણ આપણે સમજ્યા બાળકો